أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سوبرتوم سيدنا أموتمو تمارا أباريتي شكري أدا كديتي كتمو أنيا كوجا تي فينا ستوديو ما أيوا أجر أبري كوجا تي في تثا راديو كوجا نا ستوديو ما شيء كوجا تي في تثا راديو كوجا مارفتي أبرا برنامو અહીંયા રિયુનિયન જ નહીં પણ મેડાગાસ્કર મયોત પેરિસ લંડન અમુક દુબઈમાં છે બોક્સલા એ લોકો તે જોઈ શકે છે તો અગર જો તમે તમારી ઓળખ આપી શકો તો સૈયદના આ કોજા ટીવી મારફતે કારણ કે ઘણા ખરા તમને ઓળખતા નહીં હોય ને તમે ક્યાંથી આવો છો ક્યાં અત્યારે હતા તમે ક્યાં શું અત્યારે સેવા આપતા હતા તમે મેડાગાસ્કરમાં અને આ ઓળખ તમે અગર આપી શકો તો بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته હું ઇન્ડિયાના અલ્હાબાદ શહેરના રહેવાસી છું અને અમારી ઇબ્તદાઈ તાલીમ એટલે પ્રથમ તાલીમ છે અમારી અમારા વતનમાં અલ્હાબાદ કરારીમાં થઈ છે પછી અમે બનારસ ગયા છે ત્યાં તાલીમ હાસિલ કરીને પછી કુમમાં તાલીમ હાસિલ કરી પછી કુમથી આપણે આવીને ડાયરેક્ટ મહુવા ગુજરાતમાં 23 વર્ષ સુધી અમે ખિદમત કરતા રહ્યા 13 વર્ષ સુધી પછી આપણે મેડાગાસ્કર આવી ગયા હતા અને 4 વર્ષ અંશુઈ માજંગાના કરીબમાં છે ત્યાં તબલીગ કરતા હતા પેશવાદીની ખિદમત કરતા હતા પછી હવે રેનુનમાં આવ્યા છું અને માશાઅલ્લાહ રહેણુંના માહોલ જોઈને મને બહુ ખુશી થઈ બિલખુસૂસ આ ખોજા ટીવી યકીનન એટલું બધું તબલીગ કરે છે કે મને જોઈને એટલું ખુશી થઈ કે ગામો ગામમાં તબલીગ થતી રહે છે અલ્હમ્દુલિલ્લાહ અને મારી ખ્વાહિશ છે કે એમાં વધારેમાં વધારે લોકો એના સાથ સહકાર આપે તાકી આપણા દીન મજબૂત થાય અને લોકો આપણી તરફ આવતા જાય તો મને બહુ ખુશી થઈ કે આ ચાલે છે ખિદમત કરી રહ્યા છે મારા સલીમભાઈ લોકો અને જે મદદગાર છે ખુદાવંદ આલમ એને વધારે તૌફીક અતા કરે અને આપણી દુઆ છે કે પરવરદિગાર આલમ આ નેક કામ ચાલતા રહીએ અને શૈતાનોના શરતી મહેફૂઝ રહે ઇન્શાઅલ્લાહ શુક્રિયા સૈયદના કે તમે તમારી ઓળખ આપ્યા السلام عليكم ورحمة الله وبركاته أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سيدنا તમે કીધા કે તમે 13 વર્ષ મહુવામાં સેવા આપ્યા અને 4 વર્ષ અંશુઈમાં સેવા આપ્યા તો અગર તમે આ ખોજા ટીવી તથા રેડિયો ખોજા મારફતે કંઈ તમારા એક્સપિરિયન્સ મુતાબિક તમારી આટલી જિંદગી દરમિયાન તમે એમાં શું શું સેવા આપ્યા અને વાથી શું શું તમે કંઈ એવું દેખાણું તમને જોવામાં આવ્યું અગર જો તમે અમને પણ એ દર્શાવી શકો તો આ આપણા ટીવી જોવાવાળા બધે આમાંથી કંઈક કંઈક હાસિલ કરી શકે તો બિસ્મિલ્લાહ રહેમાન રહીમ મહુવામાં હું 23 વર્ષ હતા જી પણ મહુવામાં એક ગામ મહુવાના કરીબમાં છે હુસેનીનગર અને એ હેઠળ છે શાબાન ટ્રસ્ટ મહુવામાં અબ્બાસભાઈ લખાની અલ્તાફભાઈ લોકો ચલાવે છે બસ માશાઅલ્લાહ એની હેઠળ 150 મદરસા છે 150 મદરસા છે અને બધી જમાત તકરીબન 60-70 આલિમો છે તેની હેઠળ અને એમાં તાલીમો થતી હોય અને એના એક મખસૂસ ઇન્સ્પેક્ટર હોય છે એના કે જે મદરસાઓ ચેક કરતા હોય કે દર મહિના કેટલો જે કોર્સ દીધા હોય પઢાર્યો કે નહીં પછી વર્ષમાં ફાઇનલ
એક્ઝામ થાય છે, પરીક્ષા થાય છે. જે પાછા એ લોકો વર્ષમાં મીટિંગ કરે, બધા મદરસાના આલિમોના અને ટીચરોના જેટલા હોય, તો વર્ષમાં જેના 100% આવે છે એ લોકો બહુ માન સન્માન કરે. અને તે દરમિયાન હકીર પણ માશાલ્લાહ લગાતાર 3-4 વર્ષ સુધી 100% મદરસાનો રિઝલ્ટ આવતા હતા. અને ત્યાંના મોમિનીન પણ મદદ કરતા હતા, બચ્ચાઓને પહોંચાડતા હતા. તો કહેવાનો મકસદ છે, અમને એક્સપ્રેશન થયા છે કે મા બાપ જો બચ્ચા સાથે સાથ સહકાર આપે તો બચ્ચા આગળ વધે. બેશક બેશક. મા બાપ જો ઘરમાં બેઠા હોય બચ્ચાને મોકલે તો બચ્ચા મદરસાના બજાય આડુંવાળું જઈને રમતા હોય, પછી ઘરમાં જાય કે હું આવી ગયા મદરસામાં, પછી એને રિઝલ્ટ શું આવે છે? 0. તો કહેવાનો મકસદ છે, જે પૈગામ છે મારા મા બાપમાં કે ઔલાદની જો તરબિયત આપણે કરવું હોય સરખી રીતે કરવું જોઈએ. દીની માહોલમાં તો બહુ આપણે પાછળ છે, દુનિયાવી માહોલમાં તો બહુ આગળ છે. ટ્યુશન રાખતા હોય તમે જો તો ખરા, પણ કહેવત છે કે દીન જે દીનનો ઇલ્મ છે એ બહુ ગરીબ થઈ ગયા છે, યતીમ થઈ ગયા છે, એનો સહારા બહુ ઓછો છે. આજ તમે જો કે દીની માહોલ કેટલું ઓછું થતા જાય છે, પણ માશાલ્લાહ આવો ચેનલો ઓલમાઓ લોકો બિચારા મદદ કરતા હોય તો એ ચાલે છે. પણ હજી જરૂરત છે જે મુખૈયર હજરાત છે એના માટે પૈગામ છે કે આવા ચેનલોને મદદ કરે કે ગામડા ગામડા પહોંચે તો તબલીગ થઈ શકે, લોકોને ખબર પડે કે દીન શું છે. કેમ કે દુશ્મનની પૂરી કોશિશ છે કે દીનથી તમને દૂર રાખે. તમે જો આજના જમાનામાં એવા થઈ ગયા છે કે લોકો ઊભા ઊભા પેશાબ કરતો હોય એ મોડલ સમજતા હોય તરક્કી, પણ શરિયત ને બુરા સમજે છે. તહેઝીબ હોય, અદબ હોય, તો ઇન્સાન પાસે જ્યારે ઇલ્મ હશે તો દીન મળશે એને. તો કોશિશ છે આપણે, અને અમારે જો એક્સપિરિયન્સ છે, પૈગામ છે મા બાપ માટે કે ઔલાદની તરબિયત માટે કોશિશ કરવું જોઈએ કે અલ્લાહ તમને ઔલાદ જેવી નેમત દીધા છે તો એ નેમતને સહી તરીકેથી યુઝ કરો, એને ઇસ્તેમાલ કરો. કાલ કયામતના દિવસે એમ ન થાય કે તમારાથી સવાલ કરે કે હું તમને ઔલાદ દીધા હતા તો ઔલાદની તરબિયત કેવી રીતે કરી, તો શર્મિંદા ના થવું પડે. એટલે બહેતર છે કે આપણા મા બાપ બચ્ચા તરફ તવજ્જો દે દીની માહોલ બિલખુસૂસ. એમ નથી કે દુનિયાવી માહોલના, દુનિયા સાથે દીન પણ જરૂરી છે. વાખર દવાન અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. સૈયદ, કેટલા વિદ્યાર્થીઓ એ મદરેસામાં વા? મુખ્તલિફ મદારિસમાં હોય, ઘણામાં 100 હોય 150 હોય. માશાઅલ્લાહ. અમે એક જે મદરસામાં પડાવતા હતા, અહીંયા એક મદરસામાં 80 છોકરા હતા, એક મદરસામાં 40 હતા, એક મદરસામાં 100 થી ઉપર હતા, 120 હતા. એમ નથી, પણ ઇન્સાન કોશિશ કરે. અને આ મહવાની જમાત કેટલી હતી તમે જ્યાં રજિસ્ટર આલિમ હતા? માશાઅલ્લાહ અત્યારે તકરીબન 15,000 લોકો છે આપણા શિયા ભાઈઓ. હા. તેમાં તકરીબન 7 મસ્જિદો છે છે અને 4 મોટી મોટી બોર્ડિંગ છે, જેમાં છોકરા લોકો બે બોર્ડિંગ છોકરાની છે અને 2 બોર્ડિંગ છોકરીની છે, જેમાં દીની તાલીમ હાસિલ કરી રહ્યા છે, દુનિયાવી તાલીમ પણ મળે છે. વહાં જાફરી એન્ડ ફાતમા ઇંગ્લિશ સ્કૂલ પણ છે, અને મહુવામાં ઘણા લોકોમાં વડીલો લોકો કામ કરી રહ્યા છે. માશાલ્લાહ, બહુ અબદ દીની માહોલ વહાં છે મહુવામાં. માશાલ્લાહ. તમે જે જમાતમાં હતા અહીંયા કેટલી તાદાદ હતી? આપણે અહીંયા આપણી તાદાદ તકરીબન મોમિનીન છે 150-200, તકરીબન 200 મોમિનીન હતા, અને છોકરા 72-72 છોકરા હતા. માશાલ્લાહ, તમારી દુઆથી અને પરવરદિગાર મદદ કરે છે 100% રિઝલ્ટ આવતા હતા. અને એમ નથી કે અમે તાલીમ લેતા તો અમે એક્ઝામ લે, ના, એક્ઝામ લેવા માટે બીજા આવતા હતા. માશાલ્લાહ. તો માલુમ થાય કે મહેનત કેટલી થઈ કે નહીં થઈ. માશાલ્લાહ. ને અંશુઈની જમાત આપણી કેટલી છે?
અંજુની જમાત હાલમાં સુશાંત દીસ એટલે 70 લોકો જણબાયરી કરીને છે બધે ભેગા સાથે અને મોરા મહિનામાં તકરીબન સાવેન સંગ લોકો આવી જાય છે આજુબાજુ ગામડાથી બેલાના બેફંદિયાના ઓર બેરદે એ લોકો આવી જાય છે માશાલ્લાહ મોરા મહિના માશાલ્લાહ રોનક થતી છે અને આલિમો આવે છે અને પછી નવા ખાન ગયા વર્ષે આવ્યા હતા છે માશાલ્લાહ મોહરમ મહિના આબત થાય છે ને મદ્રેસામાં આપણા બચ્ચાઓ કેટલા મદ્રેસામાં છે બચ્ચાઓ હોય છે પણ જે મોટા થતા જાય છે એ બહાર બે જાય છે બહાર ગામ તાલીમ લેવા માટે ઊંચી તાલીમ લેવા માટે છે ને છે માજુંગા આવી જાય રેન્યુન આવી જાય તના આવી ગયા પારિસ આવી ગયા તો એ રીતે જતા હોય છે એમાં છોકરાને ક્યારે વધે છે ક્યારે ઘટે છે એમ થાય છે છે કોઈ નક્કી નથી છોકરાનું છે તો તમે આ રિયુનિયન પહેલી વખત આવ્યા જી હા રિયુનિયન પહેલી વખત આવ્યા અને માશાલ્લાહ રિયુનિયનનો માહોલ જોઈને અમે તો બહુ દિલ ખુશ થયા અને પછી એક વાતની વધારે ખુશી એમ થઈ કે આ જો રિયુનિયનમાં ઈસાઈની હુકુમત છે પણ કેટલી ચોકસાઈ છે તમે જોતો ખરા કેટલું ડિસિપ્લિન છે અહીંયા જ્યાં ડિસિપ્લિન હોય આપણી કોમમાં થોડીક ડિસિપ્લિન ઓછી છે એટલે આ ડિસિપ્લિન કરવા માટે આપણે કોશિશ કરી રહ્યા છીએ આ ચેનલ થકી છે બીજા મસ્જિદ મદરસા ઇમામબાડા મજલિસ વગેરે નથી તાકી ડિસિપ્લિન આવી જાય નજમ જબ્ત હોય તો ઇન્સાનની જિંદગી સારી રીતે ચાલે જાનવરની જેમ જિંદગી ના પસાર કરવું જોઈએ તો માશાલ્લાહ અમને તો બહુ પસંદ આવી ગયા છે બહુ બહુ સારા અહીંયાના મોમિન માશાલ્લાહ તમે જો મસ્જિદમાં ઇમામબાડામાં ઇમામબારગામાં કેટલા લોકો આવતા હોય માશાલ્લાહ વફાત અને મહેફિલ મજલિસો કેટલી અબાદ હોતી હોય માશાલ્લાહ લોકો અને બિલખુસૂસ જવાનો અહીંયાના જઝ્બામાં હોય છે માશાલ્લાહ કામ કરે છે અલ્લાહ તૌફીક અતા કરે અન્યના જવાનોને કે વધારે વધારે કામ કરતા હોય આવા માહોલ છે અને એ લોકોના વચમાં આપણે એવા અમલ કરીએ છીએ તો મને બહુ ખુશી થાય છે અને ખુદા વંદાલમ ઓર તૌફીક અતા કરે ને કે એ લોકો દીનદાર બની જાય અને દુશ્મનો નશરથી મહેફૂઝ રહે. શુક્રિયા.